राज्य पाटनगर गांधीनगर संपूर्ण आंदोलन नगरी में फेरवाई गयु तरह एलआरडी उम्मीदवारों से बात करशु जो प्रकार अमने आंदोलन करूँ तरह आंदोलन करने जरूर केम पड़ी सरकार पोताना वायदो जे कर्यो हतो ए एमणे पाळ्यो नथी ने एटला माटे अमारे आंदोलन करवानी जरूर पड़ी कारण के एमणे तमाम आ जेटला हाजर छे बधाना डीवी थई गया छे खाली एमणे निमणूक पत्र ज आपवाना बाकी हता अने पछी सरकार हवे पाछळथी एवुं कहे छे के खाली अमारे तो खाली 118 छोकराओ लेवाना हता 88 छोकरीओ लेवानी तो आटला बधाना डीवी शा माटे करावा डीवी થઈ ગયા અને જાહેરાત તો એવી કરી હતી અમારી પાસે જગ્યા છે અમે તમામને નોકરી આપી એટલે શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને બધાનું થઈ ગયું છે તો અમારે બધાને હવે અત્યારે જ્યાં સુધી સરકાર અમને નોકરી નહીં આપશે ત્યાં સુધી અમે લોકો ઘરે નથી જવા માંગતા 2018 નો પ્રશ્ન છે 2021 આવી ગયું 3 વર્ષ કેમ લાગ્યા વચમાં કોરોના આવી ગયો તો ને એટલે એમણે તો થોડું લેટ થઈ ગયું નહીં તો વહેલું પહેલા પછી ખુલ્લું છોકરાઓએ આંદોલન કર્યું પછી સરકારે 20% વેઇટિંગ આપ્યું અને પછી અત્યારે ઓપરેટ થયું એટલે પણ સરકાર તમે 2018 ની વાત છે 2022 આવી ગયું છે 4 વર્ષ સુધી તમે ચૂપ રહ્યા હવે ચૂંટણી નજીક આવી વિશ્વાસ હતો કે અમને આપશે પણ અમારી દી રજાઓ ખૂટી ગઈ છે ત્યારે અમારે બધાને ભેગું થવું પડ્યું છે અને સરકાર સાહેબની આંખો ખોલવાની જરૂર પડી છે એના સરકાર તો ઝડપી નિર્ણય લેવાનું માનવામાં આવતી હોય છે મુર્દુ અને મક્કમ સરકાર કહે છે શું કહે છે સાહેબ તમે વાત કરી ઝડપી નિર્ણયની તો ગુજરાત સરકારમાં 2018 થી 2021માં છે ને 18 તો પેપરો ફૂટ્યા છે એમાં સચિવાલય હોય એલઆરડી હોય બિન સચિવાલય હોય બરાબર હજુ તલાટીની વાત કરું તો 2018માં 3 વખત શું કહેવાય ફોર્મ ભરાયા છે 25 લાખ ફોર્મ એ એક ભરતી જો પારદર્શિકા પૂરી નહીં કરી શકતા તો એમાં તો ત્વરિત નિર્ણય તો મને વાત જ નહીં લાગતું રોજગારી માત્ર છે ને માત્ર ને માત્ર લોલીપોપ જ છે ભારતીય જનતા પાર્ટીને અમને વિશ્વાસ છે કે કરશે પણ એવું તો નહીં કે ભાઈ છોકરાઓ છે તો ભાઈ લોલીપોપ આપીને જતો લોલીપોપ આપવાની એક સ્કીમ હોય એક મર્યાદા હોય એ મર્યાદાને છે ને સરકારે બહુ વટી ગયેલી છે હવે અમારે એક જ પ્રશ્ન છે કે 2439 સીટોમાં 1112 મહિલાઓ 1327 પુરુષોનો જ્યાં સુધી સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે સરકારને જે કરવું એ કરે અમારું આંદોલન યથાવત રહેશે જ્યાં સુધી અમને નિમણૂક પત્ર આપવામાં નહીં આવે ત્યાં અમે ગાંધીનગર મૂકીશું નહીં જય સમગ્ર દેશમાં ગુજરાતી રોજગારમાં નંબર વન માનવામાં આવે છે ગુજરાત પ્રચાર પણ કરતો હોય આખા ગુજરાતમાં બોર્ડો પણ લગાવી દે હોર્ડિંગ્સો પણ લગાવી દે તમે શું માનો છો આ ખાલી સરકારી વાયદાઓ છે ખાલી લોલીપોપ આપવાની વાતો કરે છે સરકાર બીજું બધું સાઈડમાં મૂકીને લોકોને હથિયાર બનાવીને અમારું આંદોલન દામવાની કોશિશ કરી રહ્યા છે રાજ્ય સરકાર તો કહેતી હોય છે યુવાઓને સૌથી વધુ રોજગાર મળે તમને મળે છે નથી જ મળતું ને એટલે તો અત્યારે બહેનો અને મા અને દીકરીઓ બધી રોડ ઉપર આવી ગઈ છે જો મળતો હોત તો દીકરીઓ મા બહેનો રોડ ઉપર આવતી પણ નરેન્દ્રભાઈ તો કહેતા હતા દીકરીઓને ભણાવી જોઈએ તમને બધાને ભણાયા પછી તમારી આ સ્થિતિ શું કહેશો નરેન્દ્રભાઈને અત્યારે પહેલા એમાં હતું કે બેટી બચાવો બેટી ભણાવો ને હવે રસ્તે રખડતી કરી છે નોકરી માટે હવે આના માટે જો ભણાવવાની હોય તો ઘરે બેસી રહેવું સારું નરેન્દ્રભાઈને કંઈ કહેવા માગો છો તમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ સતત ગુજરાત આવતા એ તો એવું કહેતા એક પત્ર લખજો અને હું તમને જવાબ આપી દઈશ એવું કહે છે કે અમે બેનો માટે સતત તૈયાર છું મદદ કરવા માટે તો જ આજે અમે રોડ ઉપર ઊભા છીએ તો એ આવે ને અમને મદદ કરે ને નિમણૂક પત્ર અપાવે બસ જમવાની કે રહેવાની કોઈ વ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્રભાઈ તો ગુજરાતના છે દેશના વડાપ્રધાન છે ગુજરાતનું ગૌરવ છે શું તમને ધ્યાન નથી આપતા 10 દિવસથી ધ્યાન આપતા હો તમે 10 દિવસથી ભૂખ્યા તરસ્યા રોડ ઉપર રખડીએ છીએ ખાવાનું કે ઊંઘવાનું કોઈ ઠેકાણું એ નથી કોઈ વ્યવસ્થા નથી અમે બાળકોને લઈ લઈને આવ્યા છીએ બીજા 3-3 મહિનાના છોકરા લઈને આવ્યા છીએ તો એક ભલે નરેન્દ્ર ભૂપેન્દ્ર પટેલ સરકાર કહેતી હોય કે અમે દેશમાં સૌથી વધુ રોજગારી આપી છે પણ વાસ્તવિક કઈ સ્થિતિ અલગ જોવા મળી છે ત્યારે